મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ગઈકાલે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તુલસી પૂજન, આરતી અને ઘરે ઘરે તુલસી ક્યારાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત તુલસીના ઉપયોગ અને ગુણોથી લોકોને જાગૃત કરાયા હતા. લોકોને તુલસીનો પ્રસાદ તેમજ તુલસી રોપાનું વિતરણ કરાયું હતું. આ તકે શાળાના ટ્રસ્ટી, સ્ટાફ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા. અહેવાલ રવિ નિમાવત, મોરબી. સૌથી પહેલા તો આજે 25 ડિસેમ્બર નાતાલ પણ છે અને આજના દિવસે છેલ્લા 4 વર્ષથી આ ચોથો તુલસી દિવસ છે. 4 વર્ષથી અમે તુલસી દિવસનું આયોજન કરીએ છીએ, તુલસી પૂજન કરીએ છીએ. તુલસીના છોડના મહત્ત્વના જે ગુણો છે તે ગુણો વિશે જણાવીએ છીએ. આ ઉપરાંત બાળકો દ્વારા તુલસીમાંથી તૈયાર થયેલ દરેક વસ્તુનું પ્રદર્શન કરીએ છીએ. તુલસીના ઔષધીય ગુણો જે છે એ ગુણોની વધારેમાં વધારે પબ્લિક માહિતી મેળવે એવો અમારો આ કાર્યક્રમનો હેતુ હોય. તુલસીની ખૂબ 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 અદ્ભુત છે અને જો ભારતના ભવિષ્ય તરફનું પહેલું પગથિયું જોઈએ તો સાર્થક વિદ્યા મંદિરે આગે કૂચ કરી છે અને તેમના પ્રેરણાથી બીજી પણ અમુક સ્કૂલોમાં આ દિવસ ઉજવાય છે અને આગળ એવી પણ કામના કે આ જેટલી પણ સ્કૂલો હોય તેમાં નાતાલ તો છે જ આપણો તહેવાર, પણ આપણી સંસ્કૃતિને અનુસરીને સાર્થક વિદ્યા મંદિરની જેમ બધા તુલસી દિવસ ઉજવે અને ભારતના જે ખાસ આપણે આધારસ્તંભો કહી શકીએ તેવી પ્રદર્શનીમાં પ્રદર્શની રૂપે બાળકોએ રજૂ કર્યું છે. ખૂબ 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 સરસ રીતે રજૂ